કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સાથે નવસારી જિલ્લાની પરિસ્થિતિ વિકટ છે અને હાલની સંક્રમણમાં પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેનેડા ટોરેન્ટો ગ્રુપ ગુજરાતની ગ્રુપ અને ઓમ ઇન્ડિયા આગળ આવ્યા છે નવસારી અને જલાલપોર તાલુકાના આર્થિક રીતે નબળા જે કુટુંબના આધારસ્તંભ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા ત્રણ કુટુંબોને નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન હોલમાં આર્થિક સહાય એનાયત કરવામાં આવી છે નવસારી જિલ્લામાં કાંઠા વિસ્તારમાં વ્યવસાય અર્થે ગયેલા કેનેડા ટોરેન્ટો ગુજરાતી ગ્રુપ આગળ આવ્યું છે નવસારીમાં જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારમાં ગામોમાં આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આર્થિક રીતે નબળા કુટુંબોના આધારસ્તંભ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામેલા હોય એવા ત્રણ કુટુંબોને 10,000 રોકડ રકમની સહાય આપવામાં આવી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ જીનાભાઈ પટેલ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર મેહુલ ડેલીવાડા અને મહાનુભાવોના હસ્તે આર્થિક સહાય વિતરણ કરવામાં આવી છે આ ઉપરાંત કેનેડા ટોરેન્ટો ગ્રુપ દ્વારા જલાલપોર અને નવસારી તાલુકાના 13 પ્રાઇમરી હેલ્થ સેન્ટરો ઓક્સિજન કોન્સન્ટ્રેટર સ્ટ્રેચર તથા આરોગ્ય કેન્દ્રોને આવશ્યકતા હોય એવી બીજી વસ્તુઓ ટૂંક સમયમાં આપવામાં આવનાર છે અને કાંઠા વિસ્તારમાં 27 ગામોના કેનેડામાં વસતા કોળી પટેલો ન્યાય જ્ઞાતિના ભેદ વગર નવસારી જલાલપોર વિસ્તારને મદદરૂપ થશે બળવંત કાંચનજંગા ખારાબ્રામ રહેવાસી હું અત્યારે કેનેડાથી આવ્યો છું અને જે કોરોના પીડિતોને અમારે કેનેડાની સહાયથી જે કંઈ મદદ કરવાની છે એમાં અમે અત્યાર સુધીમાં લગભગ 17-18 લાખ રૂપિયા અમે સહાય પેટે આપ્યા છે દવા અને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આભાર જે કુટુંબોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એ કુટુંબના વ્યક્તિઓ જે હાજર છે એ સૌને વંદન ખરેખર તો આ એક કુદરતી પ્રકોપ કારણ કે મારી 31 વર્ષની આરોગ્યની જે મેં સેવાઓ આપી છે એમાં મેં પ્રથમવાર આવો રોગચાળો જોયો છે આ ખૂબ સંવેદનશીલ એટલા માટે છે કરુણાબેને જે ભજન ગાયું એ ભજનની પહેલી પંક્તિને આ ગ્રુપ અને આવા સિનિયર સિટીઝન ગ્રુપ અને આવી કેટલી સંસ્થાઓ સાર્થક કરેલી છે આજે એટલે આજે આવું એક સુંદર કાર્ય ટોરેન્ટો ગ્રુપના મદદથી અહીં થઈ જવા રહ્યું છે આપણે જે જે લોકોએ આ કોરોનામાં એક માણસ તરીકે બેન હરીશભાઈ પટેલ આ ભાવનાબેન પટેલ અનુરાગ આશાબેન ચીમાભાઈ હળપતિ